નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપર ફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. પ્રાંતિજમાં કેરવણી મંડળ સંચાલિત શ્રી સીએમ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થાના બે કર્મચારીઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો શુભેચ્છા કાર્યક્રમનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી સફારી પાર્કનો ગેંડો રોજ 112 કિલો ભોજન આરોગે છે. મૂળ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો. એએમસીના લાઇટ ખાતા દ્વારા ટેન્ડર વિના બારોબાર કોન્ટ્રાક્ટરને 3.72 કરોડનું કામ આપવાની દરખાસ્ત મુકાઈ. અમિત શાહ 1 દિવસના ગુજરાત પ્રવાસે આવશે, રથયાત્રામાં લેશે ભાગ. ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓ પર દેખરેખ રાખવા સીસીટીવી ધરાવતી શાળાને જ કેન્દ્ર અપાશે. કી મરકે ભી કિસી કો યાદ આયેંગે પંક્તિઓને સાર્થક કરતા બ્રેઇન ડેડ સ્વર ગીતેશ મોદી. ગુજરાતના જાંબુઘોડામાં જીવ બચાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યો શખ્સ, ભૂતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. મહાન જૈન આચાર્ય શ્રી હેમચંદ્ર સુરીશ્વરજી કાર ધર્મ પામ્યા. ગુજરાત વિદ્યાપીઠના 16માં કુલનાયક તરીકે આખરે ડોક્ટર રાજેન્દ્ર ખીમાણીની નિમણૂક. વીજળી ત્રાટકતા 18 બકરાઓના ઘટના સ્થળે મોત. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. દહેગામ તાલુકાના ઈસનપુર ડોડિયા ગામે એક યુવાને 3 સંતાનોની માતાને તેના ઘરે જ મગજ છટકી ગયેલા એક વ્યક્તિએ ધારિયાના ઉપરા છાપરી 8 જેટલા ઘા ઝીંકી દેતા આ મહિલા સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. સૌરાષ્ટ્રના ઘણા ખેડૂતો ખેતીમાં સતત કંઈક નવું કરતા રહે છે અને તેના દ્વારા પોતાની આવક સતત વધારવા પ્રયત્નશીલ હોય છે. આવા જ એક ખેડૂત છે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના સરદારપુર ગામમાં. વડાલી તાલુકાના કોદરેલી ગામના યુવકની લાશ કૂવામાંથી મળતા ચકચાર. બનાસકાંઠાની સરકારી શાળાના શિક્ષકનો અનોખો પ્રયોગ, પોતાના કપડા પર વિદ્યાર્થીઓને અઘરા લાગતા શબ્દો લખીને શિક્ષણ આપે છે. જામનગરના નાના થાવરિયા ગામે લુખા દ્વારા ગામમાં ખેડૂત પર જીવલેણ હુમલો કરવાની ઘટના બાદ ખુલ્લી તલવાર સાથે ગામમાં આતંક મચાવતા નાના એવા થાવરિયા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. દેવગઢ વારિયાના ગામડી ગામેથી અજાણી યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી. હત્યા કે આત્મહત્યા પોલીસ તપાસમાં જોતરાઈ. માંગરોળ ટેકાના ભાવે ઘઉંની ખરીદી બંધ થતા હોબાળો. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZSTV.